I don't want to go.
তার বিয়ে মিতেশ রাজেশ কা গাম না সঞ্জরলি উবনা মই হ্যাঁ উবনা মই মই গড্ডেশ্বর থিয়ে নিকট তো তো পুলিশ वाला হতা তেমনে লাইসেন্স মাঙ্গি তো মেটাই থি বাকি গেটা পুলিশ वाला পথে মে মনে মারতা মারতা কাস্টডি মলে গেন তাই যেন কোন বউ মার কোন তো মারো এমন নাম অতুল হতো কনস্টেবল হতা লাগে কোন অতুল ভাই অতুল ভাই বসা পছি মারি না એ લઈ ગયા મને ગાડીમાં પણ મારતા મારતા લઈ ગયા અને કસ્ટડીમાં જઈને પણ એક બીજા ભાઈ હાથ પકડ્યો અને એમણે લાકડીથી મને એક પગ પગમાં માર્યો અને માથામાં પણ માર્યો અને પછી મારા પર ગૌડેશ્વર ખાતે હાઈવે ઉપર સાંજરોલી ગામના એક વિદ્યાર્થીને લાયસન્સ તપાસવાના નામે જેમની પાસે લાયસન્સ હતું કે નહીં પરંતુ એને ઢોર માર મારી પોલીસ સ્ટેશને લાવી પણ ઇજાગ્રસ્ત કરવામાં આવેલ છે અને જો કાયદો અને વ્યવસ્થાનું જો સાચવણી પોલીસના હાથમાં હોય પોલીસ પ્રજાનું રક્ષક હોય અને પોલીસ જ જો ભક્ષક બને તો આખા વિસ્તારની અંદર આ સમાચાર ખૂબ વેગ પકડી લીધો આ સિવાય પણ અવારનવાર લોકો ખેતરેથી ઘરે જતા હોય રસ્તાનો ઉપયોગ કરતા હોય એમની પાસે હાથ ઉપર લાયસન્સ ન હોય તોડપાણી કરવાના આક્ષેપો પણ થાય છે પ્રજા પોતાના વાહન વ્યવહારના નિયમો બધા સમજે છે પરંતુ હાથમાં ન હોવાનો કંઈ એટલો મોટો ગુનો ન હોઈ શકે કે જેને પોલીસ આતંકવાદીની જેમ માર પાડે આ બધો આક્રોશ આખા વિસ્તારની અંદર ગૌડેશ્વર તાલુકાની અંદર પ્રસરવા પામેલો છે અને અવારનવાર લોકોએ અમને રજૂઆત કરી અને લોકો જાણ કરે છે કે કાયમના ધોરણે આવા પ્રકારની વ્યવસ્થા પોલીસો તોડજોડ કરી પૈસાનો પણ ભ્રષ્ટાચાર કરી પ્રજાને રંજાડવામાં ખૂબ આનંદ મળતો હોય એવો અમને આ બધી પ્રજાને લાગે છે જેથી આજે નક્કી થયું મામલતદારશ્રીને આ કાયદો અને વ્યવસ્થા બાબતે જાણ થાય અને પોલીસ પોતાની સક્ષમ ફરજ બજાવે પ્રજાને મદદરૂપ થાય એવા પ્રકારની વ્યવસ્થા ગોઠવાય એના માટે દાખલો બેસે એવા પ્રકારની સજા આદરણીય જિલ્લા પોલીસ વડાને પણ રજૂઆત કરી ચૂક્યા છે અને આજે આ આવેદનપત્ર આપી મામલતદારશ્રીને વહીવટીતંત્રને જાણ કરવામાં આવી છે હવે પછી આવું બધું જો શાંત નહીં પડે તો પ્રજા ખૂબ મોટા આંદોલન કરવાના મૂડમાં છે ત્યારે આ આવેદનપત્ર પ્રજાની લોકશાહીની દ્રષ્ટિએ પ્રજાનો અધિકાર છે કે વ્યવસ્થા તંત્ર વ્યવસ્થિત કામ ન કરતું હોય તો એને વ્યવસ્થિત કરવામાં પ્રજા ખૂબ મોટો ભાગ ભજવી શકે હું ચંદ્રકાંત કમજીભાઈ તડવી રહેવાસી ખડકદા પોલીસનો જે અત્યાચાર છે આ આદિવાસી અબોધ પ્રજા પર એ એમના જોઈને આપણા રૂવાડા કંપી જાય એવી પરિસ્થિતિ છે પેલી બાજુ કેનાલ ઉપર એક અડ્ડો ઊભો રહે એક ભૂમલિયા ચોકડી ઉપર ઊભો રહે એક ગરુડેશ્વર ચોકડી ઉભો રહે એક કોયારી ચોકડી ઉભો રહે એક ભાંડરા ચોકડી ઉપર ઉભો રહે સવારના 8 વાગ્યે મજૂરીએ જવાના સમયે સ્કૂલે જવાના સમયે ને સાંજે મજૂરીએથી પાછા ફરતી વખતે 5 વાગ્યે 6 વાગ્યે મજૂરીએથી અને સ્કૂલેથી પાછા આવતી વખતે બિચારા આખો દિવસ મજૂરી કરીને 300 રૂપિયા રોજ લઈને આવતા હોય એને આવીને અહીંયા પોલીસ ચોકડી ઉપર આવે એટલે 500 રૂપિયાના ખિસ્સામાંથી પડાવી લે પોલીસ 200 રૂપિયા કમાતા હોય સાહેબ એટલે પોલીસનો એટલો અત્યાચાર છે જ્યારથી આ નવી ભરતી આવી છે અને આ સ્ટેચ્યુનું જ્યારથી આ ઉદઘાટન થયું છે એન કેન પ્રકારે લાયસન્સના બહાને પીએસયુના બહાને હેલ્મેટના બહાને ઓળખપત્ર માંગવામાં આવે અહીંના સ્થાનિક લોકો પાસે પણ ઓળખપત્ર માંગવામાં આવે તો આ લોકો જશે ક્યાં હવે ઘરેથી કેવડિયા શાકભાજી લેવા માટે જાય અનાજ કરિયાનું લેવા માટે જાય તો એના પાસે પણ લાયસન્સ માંગવામાં આવે એના પાસે વીમો માંગવામાં આવે આ કેટલો અત્યાચાર છે હા બરોડાથી આવ્યો હોય માણસ એની પાસે તમે હેલ્મેટ માંગો સેફટી માટે અહીંયા તો ખેતરમાં જતો હોય ને ખેતરમાંથી ઘેર જતો હોય એના પાસે બી લાયસન્સ ને હેલ્મેટ માંગવામાં આવે શું આ યોગ્ય છે નાના માણસોને ગરીબ માણસોને હેરાનગતિ છે અને જેમ હમણાં દિનેશભાઈએ કહ્યું તેમ દારૂ જુગારના જે અડ્ડાઓ જે કંઈ ચાલી રહ્યા ધમધમી રહ્યા છે એ બધા પોલીસની રેમ નજર હેઠળ જ ચાલે છે અને એમના મળતિયાઓ માણસોએ ચલાવી રહ્યા છે પરંતુ આમ ગરીબ પ્રજાને લૂંટવાનો એમનો જે આ રવૈયો છે એ સત્વરે બંધ થવો જોઈએ નહીં થાય
તો આ આદિવાસી એકતા પરિષદ અને આ તમામ જિલ્લાના માણસો ભેગા થઈને ઉગ્ર આંદોલન કરશે. મારું નામ વિરેન્દ્રસિંહ હીરાભાઈ તડવી છે, હું રહેવાસી ડેકાનો છું. અને મને અવારનવાર પોલીસવાળાએ બહુ હેરાન કર્યો છે, મારાથી ચાલી બી નથી શકાતું બરાબર. મારી ગાડીની સ્પીડ 15 કિલોમીટરની ઝડપે હશે પોલીસ સ્ટેશન કેવડિયાની સામે, ત્યાં મને જબરજસ્તીથી આ લોકો કે ભાઈ જેને ગાડી ચલાવે છે એના માટેનો મને 7000નો મેમો આપ્યો છે. મારી ચાલવાની બી તાકાત નથી, છતાં 7000 રૂપિયા હું કેવી રીતે ભરી શકું? મારે પોલીસ તંત્ર અને પ્રેસવાળી હર્ષ સંઘ સાહેબને મારી નમ્ર વિનંતી છે કે આ બાબતે કંઈક ઘટું કરે અને કેવડિયા પોલીસની અંદર જે ચાલી રહેલા દમન છે એ તાત્કાલિક બંધ કરે. આ તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો આ કેવડિયાની જે નર્મદાની અંદર પાણી છે એની જગ્યાએ ખૂનની નંદીઓ વહેવાડી દઈશ. અરે તો એટલું કેવું છે કે હમણાં તો છોકરાઓ ભણેલા હોય છે, એમણે લીધી હશે ગાડી, એમનું લાયસન્સ આપણે કહીએ છીએ કે એમનું શક્ય હશે, પણ જે ભણેલા ગણેલા નથી, જે ઉંમરવાળા વ્યક્તિઓ છે એમણે લાયસન્સ જ કરાવેલું નથી બરાબર. તો એમને લાયસન્સ કરાવવા માટે જવું હોય તો કોમ્પ્યુટરમાં એમને પરીક્ષા આપવી પડે, તો પછી એ કેમને પરીક્ષા આપે? આના માટે લાયસન્સની જો પ્રોસીજર તમારે કરવી હોય, પોલીસ તંત્રને હું મારું એટલું કેવું છે કે તમારે લાયસન્સની પ્રોસીજર જો બધાને કરાવડાવી હોય તો તમે એક કેમ્પ રાખો એના માટે, અને સમજણ આપો કે આ કોમ્પ્યુટરમાં જે ભણેલા ગણેલા નથી એ ના પરીક્ષા આપે ને તો પણ એમનું લાયસન્સ નીકળી જાય, બસ આટલું જ કેવું છે. છેલ્લા ઘણા સમયથી ગૌડેશ્વર તાલુકાના આજુબાજુના ગામડાઓમાંથી આવતા ગૌડેશ્વર અને કેવડિયાના લોકોમાં બસ પોલીસ દ્વારા પીયુસી, લાયસન્સ, હેલ્મેટ, અનેક બાના હીટર વાહન ચાલકોને જે રંજાડવામાં આવે છે આના કારણે આજુબાજુનો ગામડાનો વ્યક્તિ કેવડિયા કે ગૌડેશ્વર આવવામાં પણ ડરે છે, કોઈ પણ વ્યક્તિ પ્રસંગમાં જતાં પણ ડરે છે. અને એનો તાજેતરનો બનાવ છે કેવડિયા ગૌડેશ્વર ચોકડી ઉપર, જે એક યુવાનને પોલીસ દ્વારા ખૂબ ઢોરમાર મારવામાં, કોઈ પણ વાત ગુનાવે, એક લાયસન્સ ન હોવું એ કોઈ, અને પોલીસને લાયસન્સ માગવાનો રાઈટ પણ નથી, તેમ છતાં પણ ખોટા બહાના હેઠળ પોલીસને રંજાડવામાં આવે છે, પોલીસ દ્વારા આદિવાસી પર અત્યાચાર કરવામાં આવે છે. આના કારણે આજે સમગ્ર ગૌડેશ્વર તાલુકાની પ્રજા તાહીમામ થઈ ગઈ છે અને એના ભાગરૂપે આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને જો 2-5 દિવસની અંદર આ પરિસ્થિતિ બદલાવમાં નહીં આવે, પોલીસ તંત્ર દ્વારા એનો રવાયો નહીં બદલાવવામાં આવે, તો આના કરતાં પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.